ઓમ નમો નારાયણ. અમારી આ અતિત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હિમાલી આપણને આહિર યુગલનો પ્રેમ એના વિશે વાત કરવાની છે. આ વન્સ અગેન હજી એક સ્ટોરી છે ઝવેરચંદ મેઘાણીની જે છે ને રસધાર. હા રસધાર એમાંથી છે. એમાંથી એમાં તો એવી રીતના છે કે આહિર યુગનો કોલ, પણ કોલ એટલે આપણને યુગલ કે યુગલના એમ, યુગલનો કોલ. યુગલ એટલે પતિ પત્ની થાય આપણે, આહિરના પતિ પત્ની એમ. યુગ તો ટાઈમ થયો. હા એ તો ટાઈમ થયો, બોલવાનું થઈ ગયું. એટલે યુગલનો કોલ લખેલું છે. કોલ એટલે આપણને એમ જો કોલ લખે તો સમજાય નહીં. કોલ એટલે કે એકબીજા ઉપર જે ઓલું હોય ને એ એમ બોલાવું, હા બાકી રહી ગયું હોય એમ. કોલ એટલે ઈ થાય એમ કે અમારું, હા દેવું થાય એમ. પણ આ જે હું કહાની બોલાવું છું એ એકદમ પ્રેમ કહાની જેવું લાગે. એટલે મેં કીધું મેં કહાની નામ પ્રેમ કહાની આપી દીધી એમ. આહિર યુગલનો પ્રેમ એવી રીતના નામ આપી દીધું એમ. એટલે આપણે કાઠિયાવાડમાં દેવગામ નામનું એક આહિર હોય છે, ધમણ કરીને એનો દીકરો હોય છે નાગ. એ બંને ત્યાં દેવગામમાં રહેતા હોય છે. આહિર હોય એટલે એને ઢોર ચરાવાનું, ગાયોની બધી રાખવાનું, એ બધું હોય, ભેંસનું ને એ બધું, દૂધ ઉપર જ એનું આખો જે વેપારની હાલતું હોય. અને એને ખેતરવાડી પણ હતી એમ, ખેતીને એવું બધું પણ હતું એમ. એટલે ઘરમાં બહુ સારું હતું, ધમણને કંઈ વાંધો નહોતો એમ. ધમણને આહિર ધમણને એક જ દીકરો હતો, એ આપણે મેં નાગ કીધું, એ એનું નામ નાગ હતું. એક જ દીકરો હતો એમ, દીકરી કે કાંઈ નહોતું એમ. એટલે પછી એ દીકરો જેમ મોટો થતો ગયો, એને એમ ઘરમાં કાંઈ વાંધો નહોતું, ઘરમાં બહુ સારો હતું. દીકરો જેમ મોટો થતો ગયો એમ, એને પછી વાડીનું ને બધું સંભાળી લીધું એમ. એના પપ્પાને કીધું કે હું વાડીને એવું બધું સંભાળી લઈશ એમ, હવે તમે આરામ કરો એમ, મારી ઉંમર થઈ ગઈ છે એટલે વાંધો નહીં પછી એમ. એટલે એ દરરોજ ખેતરે જાય છે અને ઘરનું બધું સંભાળે છે ને એવી રીતના બંને સારા એને દિવસો જાય છે, ઘરમાં વાંધો નથી રહેતો એને એમ. એટલે પછી એની ઉંમર થાય છે એટલે એના પિતાજીને એમ થાય છે કે હવે આના લગ્ન કરાવવા જોઈએ. એટલે પછી એના લગ્ન કરાવે છે બાજુના ગામમાં. દીકરી બહુ સારી હોય છે, વાંધો ન થતું. દીકરી આહિર કુળમાં હોય છે એટલે એને પણ એટલી બધી ત્યાં ટ્રેનિંગ ઘરની બધી આપી હોય એમ, ઘર સાચવવાનું ને ગાય ઉદવાનું ને બધું એને પણ શીખવાડ્યું એમ. એટલે આહિરમાં હોય એટલે નાનપણથી જ લગ્ન કરી નાખે આપણે એમ. એટલે લગભગ 8 કે 10 વર્ષના હોય ત્યારે લગ્ન કરી નાખે ને પછી મોટા આણા રોકે એમ, આપણે એમ કહીએ ને આણું આવ્યા છે એમ. એટલે 5 વર્ષના 10 વર્ષના ને એવા લાંબા લાંબા આણા હોય એમ, કારણ કે ઉંમર થાય પછી જ દીકરીને સાસરે મોકલે આને. એટલે આને પણ એવું થયું, નાગને પણ એના લગ્ન થઈ ગયા નાની ઉંમરે. પછી એના પત્ની મોડેકથી આવ્યું એમ. એટલે એના પત્ની બહુ રૂપવાન હતા, બહુ સારા હતા એમ. આમ કહેવાય ને રંભા આપણે ઓલા હતા ને, અપસરા હતા ને, એના જેવા રૂપાળા એમ કહેવામાં આવતું એમ. હા અપસરા એના જેવા હતા એમ, પણ સ્વભાવમાં બહુ સારા એમ. એ બે પતિ પત્ની વચ્ચે પ્રેમ બહુ સારો એમ, બેયને એમ. એ બેયને એકબીજા વિના હાલે ને એમ. નાગ વાગ્યા હોય સવારે ઉઠીને તરત હજી ખેતરે વહી જાય. પેલા તો એવું જ હતું, સવારમાં વહેલા વહેલા ખેતરે વહી જાય, પાણી વારવાનું હોય ને એવું બધું હોય. એટલે નાગ આ પોતે સવારમાં ખેતરે વહી જાય, પછી રંભા સવારે ઓલું લઈને જાય, ભાત લઈને જાય. બપોરે આપણે ભાત લઈને જાય, લોકો લેવા જતા હોય ને ખેતરે દેવા જતા હોય ને પતિને ને. એટલે આ ભાત લઈને જાય દરરોજ બપોરે. અને પછી સાંજે જ્યારે નાગ ઘરે આવવાનું હોય ત્યારે એની રાહ જોવે એમ, ઉતાવળી થાય એમ, ક્યારે સાંજ પડે ને ક્યારે મારે ઘરવાળા આવે એવી રીતને. બે વચ્ચે બહુ પ્રેમ હતો, બહુ દિવસો બહુ સારા જતા હતા બેને. લગ્ન પણ ઘણો ટાઈમ થઈ ગયો તો પણ અહીંયા સાસરે આવ્યા એને થોડોક ટાઈમ જ થયો હતો એના પત્ની એમ. એટલે બે પતિ પત્ની પછી રાતે દરરોજ વાતો કરે એમ, કારણ કે બે વચ્ચે પ્રેમ એટલો બધો હતો ને. એટલે એના પત્ની એને દરરોજ પૂછે એના પતિને એમ, જો હું મરી જઈશ તો તમે બીજા લગ્ન કરશો એમ. એટલે મજાક કરે એમ. એટલે પણ ઓલા નાગને એના પતિને સાચું લાગી જાય, એટલે એકદમ નિરાશ થઈ જાય એમ. એટલે એમ પૂછે એના પત્નીને, તું દરરોજ કેમ એવી વાતો કરો છી કે તું મરી જઈશ તો મને કેમ ગમશે એમ. એટલે એની પત્ની એમ કે, ના ના જણ તો એવું વિચારતા હોય જો એના પત્ની મરી જાય તો જલ્દી જલ્દી નવી નાર આવે ને એવું બધું એમ. એ કે બીજા પતિ વિચારતા હશે, હું એવું નથી વિચારતો, હું તને બહુ પ્રેમ કરું છું એમ. તો કે ના ના તમે તો એ પરાણે એના પતિને ગમે ને એમ, એને મજાક લાગે. ઓને હાઈલી કહેવાય ઓને હાચું લાગી છે, ઇમોશનલ મેનિપ્યુલેશન, બહુ ટોક્સિક બિહેવિયર કહેવાય. કોઈ કપલમાં આ વસ્તુ થતી હોય ને કે ભાઈ કોઈને નથી ગમતું કોઈ ટોપિક વિશે વાતચીત કરવું, તો એને દબાણ કરીને કરવું, મજાક લાગતું હોય સામે વાળાને બિચારાને સાચું લાગી જાય, મનમાં એને વધારે માનસિક નુકસાન કરે એ વસ્તુ. કારણ કે પ્રેમ એટલું હોય એટલે પછી આવી વાત સાંભળે તો પછી ગમે નહીં એમ.
એટલે પછી ઓલો દરરોજ એને ચૂપ કરાવી દીધી એમ કે હવે તું ચૂપ થઈ જા, હાલો આપણે સુઈ જવું છે એમ, સવાર વહેલું ઉઠવું છે એમ, દરરોજ એવી રીતના વાતો કરે. એટલે એક દિવસ આ બધી વાતો એના પિતાજી સાંભળી જાય છે, કારણ કે પેલાના જમાનામાં તો નાનું એવું ખોડું હતું, બહુ મોટા મોટા તો બધા એને ઓલા હતા નહીં. પેલા તો એવું હતું, એક ઓસરી એટલે લાંબુ હોય એટલે એને ઓસરી કહેવાય ને, એમાં બે રૂમ હોય. પછી મારા માસીને ગામડે રહે છે એને હજી એવું છે, લાંબી ઓસરી છે ને એમાં બે રૂમ છે બાજુ બાજુમાં, અને આ બાજુ રસોડું હતું એમ. એટલે આને પણ એવું મકાન હતું, એક લાંબી ઓસરી અને બે ઓરડા હતા, અને એક આપણે અહીંયા રસોડો હતો એવી રીતના હતો. એટલે એના બીજા ઓરડામાં વસ્તુ બધી ભરી હોય, કરિયાણું જે આપણે આનું હોય ને ખેતરનું આવે એ ભર્યું હોય. એટલે એના પિતાને એને અહીંયા ઓસરીમાં સૂવું પડતું. એટલે એના પિતા દરરોજ આ બેની વાતો સાંભળે, એને સાંભળવી તો ન હોય પણ ન્યા ઓસરીમાં એટલે ઓરડામાંથી તરત અવાજ સંભળાય જાય એમ. એટલે એના પતિ એના જે પિતા હોય દરરોજ એમ હસી મજાક ઉડાડે એમ કે આ બે જો કેવા, હું કેટલો બેને વચ્ચે પ્રેમ હશે એમ, એક તો અભણ છે, કઈ ભણ્યા નથી, કઈ એટલી ખબર નથી, તો એ કેવી કાલી કાલી વાતો કરે છે. એને તો મીઠું મીઠું લાગે એમ કે મીઠું નહીં, આવાને તરત બિહાડીને સમજાવી દેવાનું કે ભાઈ એમાં વાત ઈ જ છે, વાંધો મોટા મોટો ઈ જ કે આપણે છે ને મેજોરિટીને સાયકોલોજીને વિશે કાંઈ બોલવામાં આવતું નથી, તો ભૂતની પેલાના જમાનામાં તો હાવ હાવ કઈ સાયકોલોજીને એવું તો કાંઈ નહોતું પેલાના જમાનામાં એમ. કોને કીધું? કાનુડો આના પહેલા થયો તો, આહિરના પહેલા કાનુડો થયો તો? ના ના, એ તો નહોતો થયો. કાનુડો નહોતો થયો હજી, આહિર હતા. હા, કાનુડા જેટલો મોટો એમ નહીં, મને બોલો કાનુડા જેટલો મોટો સાયકોલોજીકલ જે કહેવાય એનાલિસ્ટ કહેવાય કોણ છે? પણ આ બે તો અભણ હતા એટલે બિચારા એટલે બધું તો સમજે નહીં કઈ એમ, એટલું ભણાવો ન હોય બહારની દુનિયા. મને આ ઓલી બાઈ ગઈમી જ નહીં, મને જરાય ભાઈ મૂકી દે તો હાલત, એને બીજું કઈ નહીં. આવા હોય કોઈ દી મેનિપ્યુલેશન કોઈ રિલેશનશીપમાં, અગર તમને એમ લાગે કે કોઈ વ્યક્તિ તમને ખરાબ રીતે મેનિપ્યુલેટ કરે છે, સમજાઈ ગયું, નીકળો. હેલ્ધી રિલેશનશીપ સારું, અનહેલ્ધી રિલેશનશીપ ને કાં તો રિપેર કરો કાં તો મૂકી દો. એ વસ્તુ બહુ ખરાબ એમ, બીજું કંઈ. એટલે પછી આ ના કેના પતિ પણ એને એમ જ સમજાવે છે એમ, આવી હું કેમ વાતો કરવી છે એમ કે આપણે સમય સારો જાય છે, આપણે કઈ વાંધો નથી, અને તું આવી ને થોડોક ટાઈમ જ થયો છે, તો આપણે પછી બંને હસી મજાક જ કરવા માંડે એમ. આ બધી વાત પૂરી થઈ જાય એટલે એનું ના પતિ ખીજે, એટલે પછી પાછા હસી મજાક કરવા માંડે એમ, એકદમ જોર જોર થી હસવા માંડે ને એવી રીતના, કઈ વાત ના કહી હોય એવી રીતના એને આખી સિચ્યુએશન થઈ જાય ને એવું બધું એમ. એટલે એના સસરા હોય એ વિચારે છે એમ નાગના પિતા કે આનું કઈક કરવું જોશે એમ. આને એને એમ લાગ્યું, જો એને ખબર હતી, એને એમ લાગ્યું આ મજાક કરે છે તો હું એની મજાક કરું એમ. એટલે એ પણ એવું વિચારે, એને બિવરાવે છે મજાકમાં. એટલે એ પણ દિન બારદાન ભેગા થયા છે, બોલો બોલો. એના સસરા પણ એમ કહે છે કે આ ઈ કેવાને કસોટી લો એમાં, આવી રીતના બેનને વાતો કરે છે તો શું છે આની વચ્ચે. એટલે એકવાર એવું વિચારે છે સવારમાં, તો મેં તમને જેમ કીધું એમ નાગ સવારમાં વહી જાય વહેલો ઉઠીને, અને આ વહેલી ઉઠીને તરત જ ઘરનું કામ ને એવું બધું કરવા માંડે. એટલે નાગ સવારમાં એક દિવસ એવો થાય, એ સવારમાં ખેતર વહી જાય અને આ રંભા પાછળથી ઘરનું કામ ને એવું બધું કરતું, અને ભાતનું ટાણું થાય ને એટલે પછી એના સસરા અને રંભાને જવા ન દે એમ કે તમે થોભો હું ભાત લઈને જાઉં છું એમ, કારણ કે આ જ વખતે એને કસોટી કરવી હતી એમ દીકરાની. એટલે એ પછી ઈ એના સસરાઓ એ ભાત લઈને જાય છે, એટલે એ ભાત છે ને રસ્તામાં બીજી જગ્યાએ મૂકી દે છે, અને એ દોડતા દોડતા એકદમ ખેતરે જાય છે. હવે આ બાજુ આ ખેતરે હોય આ નાગ, એ તો ખેતર એકદમ આની રાહ જોતો હોય રંભાની, ને એકદમ ગીત ને પેલા તો એવું કવિતા ને એવું બધું બનાવતા એ લોકો. એટલે એ કામ કરતા કરતા ગીત ગાય છે, ને એકદમ મસ્તીનો પવન ખેતરમાં આવે છે, ને કોયલું બોલે છે, ને બપોરનો ટાઈમ થાય છે, ને મોરલા કસરત થઈ હોય, ઠંડી ઠંડી હવા આવતી હોય. હા, કારણ કે પાણી પાયું હોય ખેતરમાં એટલે ઠંડી ઠંડી હવા આવે પછી એમ, અને એકદમ આ જે કામ કરતો એમાં એટલો અવાજ આવે ને એ બધી એમ, અને ઘડીએ ઘડીએ આમ રાહ જોઈ રાખે રસ્તામાં, ઘડીએ ઘડી રસ્તા તરફ જોવે કે હજી કાં ભાત લઈને ના આવી, આ હજી કાં ભાત લઈને ના આવી એમ, ગીત ગાતો જાય ને રસ્તા સામુ જોતો જાય, ગીત ગાતો જાય ને રસ્તા સામુ જોતો જાય એમ. એટલે કામે કરતો જાય. એટલે પછી એક થોડાક ટાઈમ પછી એવું થાય છે કે એ કામ કરતો હોય એટલે એની નજર રસ્તા તરફ પડે, એટલે રસ્તામાં જ્યાં ઓલી જે રસ્તેથી આવે ને એ રસ્તેથી એ ન થતી, પણ એના પિતા દોડતા દોડતા આવે છે. એટલે દોડતા દોડતા આવે છે, એટલે નાગને કહે છે કે ગજબ થઈ ગયું દીકરા એ કે. એટલે આ નાગ પૂછે શું થઈ ગયું પિતા એ કે. એટલે એ એના પિતા હતા એ થોડાક આમ આઘા ઊભા હતા, અને એ આ પાછું થોડોક આમ આઘું ઊભો હતો. એટલે એમ કીધું કે જે આપણા વહુ છે એને કંઈક થઈ ગયું એમ, એનો દેહ એને ત્યાગી દીધો, એના પ્રાણ વયા ગયા એમ. આ મજાક કરતા હતા પણ આને સાચું લાગી ગયું નાગને. એટલે તરત જ એની બાજુમાં દાતરડું આપણે કહેવાય ને ઓલું આપણે
વળ કરવાનું હોય ને, લેવાનું હોય ને ઘાસ કરવા માટે, દાતરડું હોય ની એની બાજુમાં પડ્યું હોય, એટલે દાતરડું લઈને કાંઈ પણ વિચાર્યા વિના અડધું સાંભળીને તરત જ એ દાતરડું એના પેટમાં ખુશી દે છે, એના પેટમાં લગાવી દે છે, એટલે એને લાયક હતો એનો બાપ, લાયક હતો એનો બાપ. એટલે એકદમ સુસાઇડ બહુ ખરાબ વસ્તુ છે, આપણે માની થઈ, પણ એનો બાપ લાયક હતો. હવે હેરાન થવું જોઈએ આખી જિંદગી, આને સાચું લાગી ગયું એમ, આને કારણ કે એને ફેસ ને એવું બધું હોય ને, મને જરાય ના, હા એના પિતા એકદમ એવું ફેસ ને એવું બધું એવું જ બનાવ્યું હતું કે મને સાચું લાગી જાય કે હાચન તારા પત્ની ગુજરી ગયા છે ને પ્રાણ ત્યાગી દીધો છે ને કહેવાનો, એને એના સસરા એના પિતાએ બધું એમ કીધું તને કહેવાનો ટાઈમ નો રહ્યો ને એને બધાએ શું કહે અગ્નિ સંસ્કાર કરવા લઈ જાય છે, હું તને જલ્દી તેડવા આવ્યો ને એને આટલું બધું કહી દીધું એમ. એટલે ઓલાથી આટલું બધું હંભરાણું નહીં, કારણ કે એટલો એને પ્રેમ કરતો હતો, એ ઓલી પણ મરવાની વાત કરતી તો એને ના પાડી દેતી, અને એના પાછા એના પિતા કે એટલે એને તરત જ સાચું લાગી જાય, એટલું એ પાછા દોડી દોડીને એવા શ્વાસ ચડી ગયો ને હા ફીર્યા ને એવી રીતને. એટલે આને એટલું કીધું ને તાતા એના છોકરાએ તરત જ પેટમાં દાતરડું ખુશાવી દીધું એમ. દીકરો ખોઈ બેઠો એમ, એટલે ઈ પણ એના પિતા પણ એને એક પલે વારે એને પલ વારે એને ન લગાડી, તા તો એને પોચી ન હોય કે એના હાથ ન જાલી ગયા, ઈ ભેગું જ એને દાતરડું ખુચાડી દીધું એમ. એટલે એનું ન્યાન્ય પ્રાણ વયો ગયો. પછી એને બહુ અફસોસ થયો એના પિતાને, પણ અફસોસ કરવાથી હવે શું થાય, હવે થઈ ગયું એ તો થઈ ગયું હવે. અને પછી એનું અગ્નિ સંસ્કાર ને એવું બધું કરે છે, અને આયર જેની પત્ની હોય આયર રાણી એ તો બહુ રડે છે એકદમ એમ, કારણ કે એને 9-8 વર્ષે લગ્ન થઈ ગયું, એટલે પછી 5-6 વર્ષ આણું રાખ્યું હોય તો એની ઉંમર 12-13 વર્ષની હોય, એ તો ઘણાય નાના, એમ તો એનોય મજાક એને ને ફેડો ઓલા કારણ હોય, અમુક મર્યાદા રાખવી પડે. આ તો હાવ આવા આવો બાપો હોય ને એનો દીકરો હેરાન થયો, બાકી આ બાપાને હેરાન થવાની જરૂર હતી. એટલે પછી એના પત્ની બહુ રૂવે છે એકદમ, રુદન કરે છે, એને એમ થાય કે આની એ સતી થઈ જાય, પણ બધા ના પાડે છે કારણ કે એની ઉંમરની હજી નાનું છે એમ. એટલે એના જે પિયર વાળા હોય એ જેને ના પાડે છે કે એને સતી નહીં થવા દે એમ, કારણ કે લગ્ન નહીં થોડોક ટાઈમ જ થયો છે, હજી આવ્યા એને એમ તરત થોડા એવી રીતના કરવા દે એમ. એટલે પછી આનું બધું આનું જે અવસાનનું એ બધી વિધિ ને એવું બધું પૂરું થાય છે, પછી આ રંભાના જે પિયર વાળા હોય ભાઈ ને એના માતા ને પિતા ને બધા એને પછી લઈ જાય છે અહીંથી એમ, કારણ કે આખી જિંદગી તો પછી એમને જાય ને એમ. એટલે એને સસરાએ કહે છે કે હા તમે તારે લઈ જાવ એને એમ, એટલે બધા એને પિયર લઈ આવે છે. પછી એમ એન્યાથી નીકળતા હોય, પછી પેલા તો એવું પાળિયા ને એવું બંધાવતા, એટલે આયરનું પણ પાળિયું એ દેવગામના પાદરે હોય છે એમ કહેવામાં આવે છે. એટલે પાદરથી નીકળે છે ને ત્યારે રંભાઈની હામું જોઈ પાછી રુદન કરે છે, એટલે બીજા એને કહે છે કે હવે જલ્દી અહીંથી તમે વહી જાઓ એમ, કદાચ આને કંઈક થઈ પણ જાય એમ. એટલે એને તરત ત્યાંથી લઈ જાય છે, પિયર લઈ જાય છે. એટલે થોડોક ટાઈમ થાય છે ને તો એના પિયર વાળા વિચારે છે, હવે કદાચ 7-8 મહિના થઈ ગયા છે, એને જો આવી રીતે એની હાલત રહી તો એની જિંદગી આખી ખરાબ થઈ જશે. એટલે એને પિયર વાળા વિચારે છે કે આપણે હવે બીજે જગ્યાએ એનો સંબંધ કરાવવો જોઈએ, બીજે એના લગ્ન કરાવવા જોઈએ તો કદાચ એની જિંદગી સુધરી જાય પછી. એટલે પછી રંભા પણ થોડીક બહાર નીકળી ગયો, એ વાતમાંથી થોડીક બહાર નીકળી ગયો, એટલે પછી એના પિયર વાળા બધા એને વાત કરે છે. એટલે એ કઈ બોલતી નથી, એટલે એના પિયર વાળા એનું નક્કી કરી દે છે, લગ્ન ને એવું બધું થઈ જાય છે. આખી જિંદગી તો જાય નહીં, કારણ કે 12-13 વર્ષના ઉંમર હોય એટલે તો ઘણી નાની ઉંમર પછી કહેવાય એમ. એટલે એનું બીજી જગ્યાએ લગ્ન કરાવી દે છે. લગ્ન જ્યાં કરાવે છે સાસરું હોય છે એ દેવગામ, જે પેલા સાસરા હતી ને એની બાજુનું જ ગામ હોય છે, એટલે એના બાજુના ગામમાં જવા માટે દેવગામના પાદરેથી જવું પડે એમ. એટલે આના લગ્ન થઈ જાય છે, બધી વિધિ ને બધું થઈ જાય છે, લગ્નમાં કઈ વાંધો ન થતો. જેના પતિ હોય છે બીજા એના એનો પણ સ્વભાવ સારો હોય છે, કઈ વાંધો ન થતો એમ સાસરે. એટલે પછી એના પિયરથી વળાવે છે, અહીંયા સાસરે જાય છે, એટલે ત્યાંથી બધા વિદાય દે છે ને. એટલે પછી આ દેવગામ હોય ને એનું પાદર આવે છે, એટલે પેલા તો ઓલું વેલડા ને એવું બધું ગાડું ને એવું બધું લઈને જાતા ઘણા ટાઈમે પહોંચે એમ.
એટલે બે ત્રણ દિવસે પહોંચે, ચાર દિવસે પહોંચે, આઘું હોય તો ઘણા ટાઈમે પહોંચે એમ. એટલે પછી લોકો થાક થાક ખાતા અને થાક ખાતા ખાતા લોકો જાય એમ, પાણી પીવા ઉભા રહીએ, કઈ ખાવા ઉભા રહીએ, અથવા કોઈ સારી જગ્યા હોય ને આરામ કરવા ઉભા રહીએ ને એવી રીતના વેરડું ઉભું રાખીને એવી રીતના એમ. અને પેલા લૂંટારાઓનું એવું હતું કે ગામ પૂછી પૂછી નીકળવું પડતું, એમાં એ લૂંટફાટ ને એવું નથી થતું ને એમ, એ રીતના લોકો નીકળતા પછી એમ. એટલે આને પણ અહીંથી પિયરે થી વળાવીને સાસરે જતા હતા. એટલે બધાને એમ થયું કે હવે અહીંયા થાક ખાવો છે એમ. આ દેવગામનું પાદર આવ્યું નહીં, એ લોકોને ખબર નહોતી એ દેવગામમાં સાસરે હતા. બીજી બધી એને ખબર હતી કે આના પતિ ને આવી રીતના. એટલે આટલી મોટી જન્મ પત્રિકા આટલી ખોલીને પછી વાત કરતા હોય તો. એટલે પછી ન્યાથી નીકળે છે ને, એને સાસરે જતા હોય ને, એટલે ન્યા દેવગામના પાદરે ઉભી રાખે છે વેરડું ને બધા. એ લોકો એમ કે છે જે મહેમાન હોય ને, હવે થોડીક વાર આરામ કરી લે એમ, અને કઈ નાસ્તા પાણી કે એવું બધું કરી લે. એટલે બીજા લોકો હોય ને નાસ્તો લેવા ગયા હોય, અને બાઈ હોય ને વેરડાની બાજુમાં જ ઉભી હોય, ને લોકો પછી અલગ અલગ બધા બધી રીતના જાય છે, અડધા આરામ કરે છે, અડધા પાણી પીવા જાય છે એવી રીતને. એટલે વેરડું જ્યાં ઉભું હોય ને, ન્યાજ એના પતિનું, જેના પેલા પતિ હોય ને, એ પાદરે એનું પાડ્યું હોય છે. એટલે ઓલી રંભા પછી પાડી હામું જોઈ જાય છે, એટલે એને તરત બધું યાદ આવી જાય છે પેલાનું એમ, કે કેવા મારા પતિ હતા ને કેવી અમે વાતું કરતા ને, મારા હિસાબે, મારા મજાક ને હિસાબે, ને આવી રીતને એનું થઈ ગયું ને એવી રીતે. એના હિસાબે તો હાલો, એ તો છોકર માં હાલો બહુ મોટી ઉંમર નહોતી. ઓલાનો બાપો હતો ને, એ લાયક હતો કે એનો બાપ બનવા લાયક નહોતો, સાચું કહું ને તો. એટલે એને બધું જૂનું જૂનું રંભાને બધું યાદ આવે છે. એટલે રંભાને પછી એકદમ અફસોસ થાય છે એમ, કે હું આ બધી વાત ભૂલી કેમ ગઈ એમ. ગ્રીફ હોય ને, આ તો ઝવેરચંદ મેઘાણી જેમ લખ્યું હોય લખ્યું હોય બહુ વધારે. હાલો ઈ વેદ વ્યાસ નહોતા આપણે કઈ તો, પણ વાત ઈ આલે છે કે જ્યાં કોઈ વ્યક્તિ ગ્રીફ માંથી બહાર નીકળે છે ને, ત્યાં એવું નથી કે મેમરીને બંધ કરીને નાખી દીધી. એ વસ્તુને પ્રોસેસ કરવું પડે. હાલો દાદા વ્યા ગયા હતા, ત્યાં હું દાદા સાથે જ્યાં કઈ ટાઈમ ગયો ને, એ બધું બધું ભૂલી નથી ગયો હજી, બધું બધું યાદ રાખ્યું છે. એની મેમરીઝ મારી અંદર હજી છે, એ રીતે હું દાદાને મારી અંદર રાખું. ઈ ટાઈમ આવે તે યાદ આવી જાય બધી વસ્તુ. નહીં યાદ તો આવે, હાલો વાંધો નહીં, પણ એના લીધે એમ આટલો અફસોસ ન થાય. લાઈફ હે ઈ એક ઓલી વસ્તુ હે આ, પણ આ એનો પતિ એને પ્રેમ વધારે કરે, સિમ્પલ સ્ટોરી ટેલિંગ, બીજું કાઈ નહીં. હાલો પ્રેમ વધારે ઇમ્પ્રેસ નો કરી મને બહુ, એને પ્રેમ વધારે કરતો એમ, એટલે પછી એને બધું યાદ આવ્યું એમ. એ પાછા નાના હતા એટલે વધારે અટ્રેક્શન હોય એકબીજા વચ્ચે એમ, એટલી બધી જાણ તો ત્યારે કઈ હોય નહીં એમ. એટલે એને બધું રંભાને બધું યાદ આવે છે. પછી વેરડામાંથી ઉતરીને પણ પરણેલી હોય એટલે બધું શણગાર ને બધું કર્યું હોય, એ આખી એવી રીતના ઉતરી અને પાડિયા પાસે બેસી જાય છે એમ, અને એકદમ રોવા માંડે છે એમ. એટલે એને બધા સાસરા વાળા હોય બાયુની બધા પૂછે છે, તમે અહીંયા કેમ અહીંયા ઉતરી ગયા એમ, આ શું છે એમ, તમે આને ઓળખો છે એમ, આજી પાડ્યું છે એને. એટલે પછી રંભા બધી વાત કરે છે પોતાને પતિની, જી રાતે વાતું કરતા અને આવી રીતના મજાક થયું તેની બધી એને વાતું કરે છે. એટલે પછી રંભા એના સાસા દિયાવાળાને કહે છે કે હવે મારે તમારા ભેગું આવવું નથી, હું આ એને સતી થઈ જાય છે એમ, કારણ કે અમારો જે પ્રેમ હતો એ એના સિવાય મને બીજું કોઈ એટલું પ્રેમ ન કરી શકે, અને હું બીજા કોઈને એટલો પ્રેમ ન કરી શકે એમ. કદાચ મારા હિસાબે આ જેની અરે હું લગ્ન કરું છું એનો પણ જીવતર બગડે તો એમ. એટલે એ પછી ન્યાન ના પાડી દે છે. એટલે એના સાસા દિવાળા ઘણા એને સમજાવે છે, પણ તો એ ના પાડે છે એમ. અને જે ગામના લોકો હોય, દેવ ગામના લોકો, એ લોકો પણ ત્યાં આવું ભેગા થઈ જાય પાદરે, અને બધા એમ કહે છે કે આ નાગના આયરાણી છે એમ, એના પત્ની છે એમ, બધા એમ કહેવા માંડે છે એને. એટલે બધાની વચ્ચે ન્યાન એ પછી સતી થવાનું નક્કી કરે છે. એટલે પછી ન્યાન સતી થઈ જાય છે રંભા, અને વિચારે છે કે જે મારો પ્રેમ હતો, જે ઈ આ કોલ એટલે ઈ જ કે પ્રેમનું જે એને કીધું હતું કે હું તમારી સાથે જ, હા એમ દેવ, હું તમારી સાથે જઈશ ને એવી રીતને. એટલે આનું નામ આહિર યુગલ કોલ છે, પણ મને આ પ્રેમ કહાની જેવું લાગ્યું, એટલે મેં પ્રેમ કહાનીનું પછી કીધું એમ. એટલે લગભગ આ કહાનીમાંથી સાચું કોણ, મને પ્રેમનું તો ધીરી છાંટું નું એમ સમજાણું, મને ખાલી એટલું સમજાણું કે છોકરમાં તો હોય તો લગ્ન ન કરાય, રિલેશનશિપ બહુ જ વધારે સિરિયસ વસ્તુ છે, અને આવા બુદ્ધિના બારદાન હોય ને આવલાનો બાપો, એના જેવાઓને છોકરા ન કરાય. સાચું કહું છું કે અમુકને હે ને, આપણે બહુ મોટી પોપ્યુલેશન છે, અમુકને ન થાય ને તો હાલે એમ. સાચી વાત છે, એક જવાબદારી છે સમાજ પ્રત્યે હોય, તમારા ઘર પ્રત્યે હોય, તમારા લાઈફ પાર્ટનર પ્રત્યે હોય, કે તમે જ્યાં એક પેરેન્ટ બનો ને ત્યાં બહુ મોટી જવાબદારી હોય. આવા બુદ્ધિ વગરના હાવ ઓલા બની જાય ને, હજી ગુસ્સો આવે છે હું કહું ને તમને તો.
આવા હાવ એમ. એટલે પછી આ રીતના જ આપણી કહાની હતી એમ, કે કેવી રીતના આહિર યુગલે પોતાનું પ્રેમ હતો એ નિભાયો બંને એમ. પછી આ કદાચ સાચી કહાની હશે ને? હા સાચી હશે, કેમ કે પહેલાના જમાનામાં તો બધી જગ્યાએ ગામ ગામ આવી રીતના જઈ જઈને પછી લખેલું. અને પહેલાના જમાનામાં એવું જ થતું ને, પતિ ગુજરી જાય એટલે પાછળ સતી થઈ જ જતા લોકો એમ, એવી રીતના એમ કરાવી એ નાખતા ઘણી જગ્યાએ. પણ નહીં, ટૂંકમાં હું એમ કહું છું કે અગર આ સાચી કહાની હતી ને તો ઓલો બાપુ હે ને એ 125 વર્ષનો થવો જોઈએ ને હેરાન થવો જોઈએ એવો થવો. પાછો એક ને એક દીકરો પાછો એમ, એટલે એ તો હાવ એકલા જ રહી ગયા એના જેવું થયું. પછી તો થવાની જરૂર હતી, અને એ વધિયાણનો માણસ થઈ જાય ને એવું કંઈક થવું જોઈએ. અને મતલબ અત્યારે શ્રાપ નીકળે મારા અંદરથી, ખરાબ ના લગાડતા હો સોરી, પણ વસ્તુ એ છે કે એવો સરસ એવો છોકરો હોય છે એનો ને એને મજાક કરી. મર્યાદા એક વસ્તુ છે, મારા પિતાશ્રી મારી સાથે કંઈક કંઈક મજાક કરતા હોય, આવી નહીં આવી કોઈ દી ના કરીએ કે મને ખબર હોય પિતાશ્રીની મર્યાદાની. આ તો હાઉ મતલબ હદ પાર કરી નહીં છે, હદ પાર ન કરવી. બીજું હું આજની કહાનીથી આટલું શીખવા મળ્યું, ઝવેરચંદ મેઘાણીને કંઈ આવી સ્ટોરી બોલ્યા મજા એવી, પણ શું કહેતા હોય શીખવા એ ચીજ મળી કે મર્યાદા જે હતી એ કારણના લીધે હતી, ને આ વસ્તુ એકદમ જ ઓલી છે. શું કહેતા હોય સોરી, આજના દીમાં થોડુંક મગજ વધારે છટકી ગયું મારું, કેમ કે આ વસ્તુ બાપાને ખબર હોવી જોઈએ ને પાછી એટલી નાની ઉંમરે લગ્ન કરે ને, આપણે એટલી વર્ષ થોડીક મોટી ઉંમર હતી એવરેજ કરતા લગ્ન કરતા ટાઈમે, એટલે કદાચ એટલું વધારે વાંધો ન આવે. બાકી આ બધા તો સાચું કહું છું, કોઈ જાતનું ઓલું ડેવલપમેન્ટ જ નહીં, ઇમોશનલ ડેવલપમેન્ટ નહીં, કાંઈ નહીં એમ. કેમકે એ વસ્તુ તો તમે ભણ્યા ના હોય પણ કીર્તન કરતા હોય નહીં કરતા હોય ને, તો એમાં સ્ટોરીઝ બધી કે બધી અલગ અલગ જાણવા મળે, એનાથી તમને બોધ મળે. ને આ બે તો હાવ નનકડાક, એમાં એનો બાપો કેવડો હતો મને ખબર નથી, પણ એ તો હાવ બુદ્ધિ વગેરેનો એમ. સોરી હો આટલું બધું બોલી જવા માટે, ને આગળ જીતું બોલતી હોય. તો આ જ આપણો વિડીયો હતો, જો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, નો ગમ્યું હોય તો ડિસલાઈક કરી દેજો. મને આ સ્ટોરી જરાય ના ગમી, પણ એ રીતે કે એ ઝવેરચંદ મેઘાણીને હાથમાં નહોતું, જે થયું હતું એ લખવાનું એવી રીતે જ હતું ને. તો જી હોય એમ, તો તમને શું ગમ્યું શું ન ગમ્યું એ જ રીતે કમેન્ટ કરીને અમને કહી દેજો, ને કંઈક અલગ વસ્તુ વિશે સાંભળવું હોય તોય અમને કહેજો એવી રીતના. ને જો તમને અમારા વિડીયોઝ ગમતા હોય, આ વારો તો મને નથી ગમતો સાચું કહું ને તો આ સ્ટોરી તો, પણ જો અગર તમને બીજું કંઈ ગમતું હોય અમારું તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું રહી ગયું હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો, કે શું થાય ને કે અમે જે વિડીયો મૂકીએ ને તમને નોટિફિકેશન મળી જાય, અને પછી તમે તમારો સમય લઈને પછી તમે અમારા વિડીયોઝ જોઈ શકો. હું એવું લાગે કે કોઈ બીજા વ્યક્તિને અમારા વિડીયોઝ ગમશે તો એને તમે શેર કરી દેજો. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ. ઓમ નમો નારાયણ.